સીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે રાંદેર સુકુન ટેનામેન્ટ સામે ગોરાટ રોડ પરથી CJ5JK 71-12 નંબરની ટવેરા ગાડીને રોકી તેની તલાશી લેતા તેમાંથી 27,000 ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. જે દારૂનો જથ્થો કિંમત ₹3,00,000ની ટવેરા ગાડી તેમજ 3 મોબાઈલ ફોન મળી કિંમત ₹3,28,800નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતો રિક્ષા ડ્રાઈવર મોહમ્મદ સઈદ ઉર્ફે સઈદ ચિકના અબ્દુલ રઝાક શેખ મોરા ભાગળ સેન્સિસ ટેનામેન્ટમાં રહેતો ફૈઝલ દાઉદ ગંગાત અને રિઝવાન ઉર્ફે અચ્ચુ હુસેન શેખ જે આ દારૂની હેરાફેરી કરતા હોય તેમને પોલીસે ઝડપી પાડ્યા હતા. જો કે આ દારૂનો જથ્થો ઓલપાડના શેણી ગામના ધનશેરા ફળિયામાં રહેતા લાલુ પાસેથી લાવવામાં આવ્યો હોય તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ડીસીબી પોસ્ટનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો, જે દરમિયાન રાંદેર વિસ્તારમાં સુકન ટેનામેન્ટ સામે ગોરાટ રોડ ઉપર જાહેરમાં એક ટવેરા ગાડીને રોકતા ટવેરા ગાડીમાંથી દેશી દારૂ 1,350 લીટર કિંમત 27,000નો સાથે 3 તોમતદારો અને મોબાઈલ નંબર 3 સાથે કુલ 3,28,800નો મુદ્દાનો કબજે કર્યો છે. જે બાબતે ડીસીબી પોસ્ટેમાં નશાબંધી હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એક તોમતદારમાં વોન્ટેડ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દારૂબંધી હોવા છતાં બુટલેગરો દારૂની હેરાફેરી કરનારાઓ કોઈ પણ ખોફ વગર દારૂને સગે વગે કરવાની કોશિશમાં હોય છે ત્યારે પોલીસ પણ આવા દારૂડિયાઓને પકડી પાડવાની કોશિશમાં હોય છે. બ્યુરો રિપોર્ટ સુરત.